જય માતાજી. મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓનું ફેવરેટ એવું ભીંડાનું કોરું શાક. તો આ શાક ફક્ત 5-5 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે. અને આજે આપણે એકદમ નવા મસાલા સાથે આ શાક બનાવીને તૈયાર કરીશું. તો જે લોકોને ભીંડાનું શાક નથી ભાવતું તે પણ હોશે હોશે આ શાક ખાશે, એટલું ટેસ્ટી આપણે આ ભીંડાનું શાક બનાવી અને તૈયાર કરીશું. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ ભીંડાનું શાક. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે ભીંડા લઈ લેવાના છે. તો મેં અત્યારે આ 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. ભીંડાને ધોઈ લૂછી અને તો આ રીતના તમારે થોડા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. આજે આપણે ટિફિન માટે કે બાળકોના લંચ બોક્સ કે બપોરના જમવાની અંદર ફટાફટ બની જતું ભીંડાનું કોરું શાક બનાવી અને તૈયાર કરીશું. તો એકદમ નવા મસાલા સાથે આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું, એટલે બાળકોને તમે લંચ બોક્સમાં આપો તો પણ બાળકો એક રોટલીના બદલે બે રોટલી ખાઈ જાય, એટલું આપણે આ ટેસ્ટી ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો હવે આપણે ભીંડાને એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે એકદમ સરસ મસાલો તૈયાર કરીશું. સૌથી પહેલાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1/2 ટેબલસ્પૂન આપણે તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન આપણે હળદર એડ કરીશું. 2 ટેબલસ્પૂન આપણે ધાણા જીરુંનો પાવડર એડ કરીશું. ભીંડાના શાકની અંદર ધાણા જીરુંનો પાવડર એકદમ સરસ લાગે છે ખાવામાં. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું. આ રીતના તમે ભીંડાના શાકમાં ચાટ મસાલો એડ કરશો તો ચાટ મસાલાના લીધે શાકનો સ્વાદ અને શાક એકદમ સરસ લાગે છે. તમારી પાસે ચાટ મસાલા ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. હવે આપણે તેની અંદર મેગી મસાલો એડ કરીશું. નાના બાળકોથી લઈ મોટા બધાને મેગી તો ભાવતી જ હોય છે. તો તમે આ રીતના કોઈપણ શાકની અંદર મેગી મસાલો નાખી અને શાક બનાવશો તો એકદમ શાક ટેસ્ટી બનશે. અને બાળકો ભીંડાનું શાક નહીં ખાતા હોય તો પણ મેગી મસાલાના લીધે એક રોટલીના બદલે બે રોટલી ખાઈ જશે, એટલું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. અને ફરીથી પણ તમારી પાસે ભીંડાના શાકની ડિમાન્ડ કરશે. તો આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. આ રીતના તમે મસાલો બનાવી અને તૈયાર રાખશો તો કોઈ પણ કોરા શાકની અંદર તમે આ મસાલો નાખશો તો ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. તો હવે આપણે શાક બનાવી લઈશું. તો આપણે શાક બનાવવા માટે ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે. તો હવે આપણી કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર તેલ એડ કરીશું. ભીંડાના શાકની અંદર તેલ થોડું વધારે નાખવાનું એટલે ભીંડાનું શાક એકદમ સરસ લાગે. અત્યારે હું 4 પાવડા જેટલું તેલ એડ કરું છું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 1/2 ટેબલસ્પૂન રાઈ એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન જીરું એડ કરીશું. રાઈ જીરું થઈ જાય એટલે આપણે તેની અંદર હિંગ એડ કરી દઈશું. અને હવે આપણે જે સમારેલા ભીંડા છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું. અને હવે આપણે ભીંડાને સારી રીતે તેની અંદર મિક્સ કરી લઈશું. ભીંડાનું શાક તો દરેક ગુજરાતીના ઘરમાં બનતું જ હોય છે, પણ દરેકની બનાવવાની અલગ અલગ રીત હોય છે. આજે આપણે બધાને ભાવશે એવું જ આપણે આ ભીંડાનું કોરું શાક બનાવીને તૈયાર કરીશું. અને ચીકણું પણ ના થાય અને તેનો સ્વાદ એટલો સરસ આવશે કે એક રોટલીના બદલે બે રોટલી અને બે રોટલીના બદલે તમે 4 રોટલી ખાઈ જાઓ, એટલું આપણે આ ટેસ્ટી શાક બનાવીને તૈયાર કરીશું. તો આપણે મિક્સ કરી દીધું છે. હવે આપણે 2 મિનિટ માટે ઢાંકીને તેલની અંદર જ ભીંડાને થવા દઈશું. તો હવે આપણે 2 મિનિટ પછી શાકને ચેક કરીશું. તો એકવાર આપણે શાકને હલાવી લઈશું. તમે જોઈ શકો છો હવે આપણે તેની અંદર આદું અને લસણની પેસ્ટ એડ કરીશું અને તેને આપણે સારી રીતે ભીંડાની અંદર મિક્સ કરી લઈશું, એટલે તેલની અંદર આદું અને લસણની પેસ્ટ એકદમ સરસ સંતળાઈ જાય. તો આપણે આદું અને લસણની પેસ્ટને એકદમ સરસ સાતરી લીધી છે. હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે ભીંડાની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. સવારે તમારે ટિફિનમાં શાક બનાવવું હોય તો તમે આ રીતના રાત્રે પણ ભીંડા સમારી અને મસાલો તૈયાર કરીને રાખશો તો ફટાફટ તમારું શાક બનીને તૈયાર થઈ જશે અને
અત્યારે જા ભીંડાના શાકની એટલી સરસ સુગંધ આવી રહી છે કે તમારા બાળકો અને ઘરના બધા જ વ્યક્તિઓ આ શાક ખાઈને ખુશ થઈ જશે. આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે ફરીથી 2 મિનિટ માટે ઢાંકીને ભીંડાને થવા દઈશું. તો 2 મિનિટ પછી આપણે ભીંડાના શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ભીંડાનું શાક થઈ ગયું છે અને તેની અંદર જે ચીકાશ હતી તે પણ આ રીતના તમે આમચૂર પાવડર નાખશો તો ચીકાશ પણ નહીં રહે અને એકદમ સરસ આ રીતના છૂટું છૂટું ભીંડાનું શાક બની અને તૈયાર થશે. તો આપણે ભીંડાને ચેક કરી લઈશું. તો હવે આપણે છેલ્લે ભીંડાની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું એટલે શાક તમારું એકદમ સરસ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું બનીને તૈયાર થશે. બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ સરસ રોજે બનાવીને ખાઓ એવું કોરું ભીંડાનું શાક. તો એકદમ નવા મસાલા સાથે અને બધા જ ઘરના વ્યક્તિઓને ભાવે એવું આપણું આ ભીંડાનું શાક એકદમ સરસ બનીને તૈયાર કરી દીધું છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવું આપણું આ ભીંડાનું શાક તમે જોઈ શકો છો એકદમ દેખાવમાં જ એટલું સરસ દેખાય છે કે જોતા જ ખાવાનું મન થઈ જવું આપણું આ ભીંડાનું શાક બન્યું છે. આખા રસોડાની અંદર ભીંડાના શાકની એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું એવું ભીંડાનું શાક એકદમ નવા મસાલા સાથે બનાવીને તૈયાર કર્યું છે. તો હવેથી તમે પણ આ જ રીતના ભીંડાનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ભીંડાના શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ ભીંડાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.